સમાચારો સાથે હું છું ઝરણા. રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર સામે આવી રહ્યા છે. ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદ વરસી શકે. 28 ડિસેમ્બરે ઉત્તર ગુજરાતમાં પડી શકે છે માવઠું. બનાસકાંઠા, પાલનપુર તેમજ ડીસા અને થરાદ માટે હવામાન વિભાગે આગાહી કરી છે. તો 27 ડિસેમ્બરે રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે. 28 ડિસેમ્બરે સામાન્ય વરસાદની આગાહી કરાઈ છે. વરસાદી સિસ્ટમ હટતા ઠંડીનો ચમકારો રહેશે. જોકે નવા વર્ષની શરૂઆતથી જ કાતિલ ઠંડી પડશે. अगले 5 दिन में गुजरात स्टेट में बारिश होने का कोई संभावना नहीं है. वेदर मोस्टली ड्राई रहेगा और टेम्परेचर देखा जाए तो कोल्ड और कंडीशन सौराष्ट्र कच्छ में रहेगा अगले 4 दिन के लिए. कच्छ में मोस्टली सीवियर कोल्ड वेव होने का संभावना है आइसोलेटेड पॉकेट्स पर. एंड गुजरात रीजियन में 19th और 20th को भी कोल्ड वेव आइसोलेटेड पॉकेट्स में होने का संभावना है, जैसे बनासकांठा डिस्ट्रिक्ट में हो सकती है. एंड सौराष्ट्र में अगले 4 दिन में जैसे राजकोट, पोरबंदर, जूनागढ़ में भी आइसोलेटेड पॉकेट्स में कोल्ड वेव हो सकते. બિલ ન ભરતા ભાજપ કાર્યાલયનું વીજ કનેક્શન કપાયું. ગાંધીનગરના દહેગામ ભાજપ કાર્યાલયનું વીજ કનેક્શન કપાયું. અગાઉ બાજુની દુકાનમાંથી વીજળી વાપરતા હતા, જોકે બિલ ન ભરતા બાજુની દુકાનનું પણ કનેક્શન કપાયું છે. 1 વર્ષથી બિલ ન ભર્યું હોવાથી વીજ વિભાગે આ કાર્યવાહી હાથ ધરી. ખેડાના કપડવંશના વાઘજીપુરામાં આવેલી પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ પાસે ઓરડા અને ચોગાન સાફ કરાવવામાં આવ્યા. વિદ્યાર્થીઓ ઓરડા અને ચોગાન સાફ કરતા હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ છે, જેને લઈ વાલીઓમાં ભારે ભાર રોષ જોવા મળી રહ્યો છે. સમગ્ર ઘટનાને લઈ સ્કૂલના મુખ્ય શિક્ષકોને પૂછતા તેઓ કેમેરાથી ભાગતા નજરે પડ્યા. જોકે રિયાલિટી ચેક દરમિયાન શાળાના શિક્ષકો પણ શાળાના નિયત સમય કરતાં મોડા શાળામાં પહોંચ્યા હોવાનું સામે આવ્યું. અન્ય સમાચારો. હેડક્લાર્ક પેપર લીક કેસમાં ખુલાસા થઈ રહ્યા છે. આરોપી કિશોર ચારેની પૂછપરછમાં ખુલાસો થયો છે કે વોશ એરિયામાંથી પેપર છુપાવીને તે લાવ્યો હતો. જયેશ પટેલે 40 લાખમાં દેવલને પેપર આપવાની વાત કરી હતી. દેવલ પટેલ 4 થી 5 લાખમાં પેપર વેચવાનો હતો. તો પેપર લીક કેસમાં વધુ એક ખુલાસો થયો છે, જેમાં આરોપી કિશોર આચાર્યની પૂછપરછમાં તેણે જણાવ્યું છે કે તે વોશ એરિયામાંથી પેપર છુપાવીને લાવ્યો હતો. જયેશ પટેલે 40 લાખમાં દેવલને પેપર વેચવાની વાત કરી હતી અને દેવલ પટેલ વિદ્યાર્થી દીઠ 4 થી 5 લાખમાં પેપર વેચવાનો હતો. હેડક્લાર્ક પેપર લીક કેસમાં વધુ ખુલાસા સામે આવી રહ્યા છે, જેમાં પેપર કેવી રીતે લાવવામાં આવ્યું હતું અને કેવી રીતે તેનો સોદો પાડવાનો હતો તે વિશે કિશોર આચાર્યની પૂછપરછમાં આ વાતો સામે આવી છે. તો સાબરકાંઠા પેપર લીક કૌભાંડમાં સૌથી મોટો ખુલાસો સામે આવ્યો છે. સૂર્યા પ્રિન્ટિંગ પ્રેસથી સાબરકાંઠા સહિત અન્ય જિલ્લામાં પણ અપાયા હતા પેપર. સાબરકાંઠા બાદ અમરેલી જિલ્લાની લાઇન પણ ખુલી છે. અમરેલીના બાબરાના યુવકને આ પેપર અપાયું હતું. બાબરાના આરોપી પાસેથી નવા ખુલાસા થશે. લાખો રૂપિયાની રેતીદેતી થઈ હોવાની સંભાવના જોવામાં આવી રહી છે. પ્રાંતેજ કોર્ટમાં 2 આરોપીઓને રજૂ કરી રિમાન્ડ મંગાવશે. 3 આરોપીઓના રિમાન્ડ પૂરા થતા તેને કોર્ટમાં રજૂ કરાશે. પેપર લીક કૌભાંડ સાથે જોડાયેલા આરોપીઓના ફરી રિમાન્ડ મંગાવશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પેપર લીક પ્રકરણમાં ફરિયાદ દાખલ થઈ છે. પેપર લીક કેસમાં કુલ 6 સામે ફરિયાદ નોંધાઈ છે. આચાર્યએ પેપર લીક કર્યું. આચાર્ય મુખ્ય આરોપી છે. બાબરાની સરદાર પટેલ લો કોલેજનો આચાર્ય આચાર્ય દિલાવર ખુરેશીએ આ પેપર લીક કર્યું હતું, જે પારસ રાજકોટને તેણે આપ્યું હતું.
કોલેજનો ક્લાર્ક પણ આ પેપર લીક કેસમાં સામેલ છે. પેપર લીક કેસમાં સૌથી પહેલા આલેશ ચોગટિયાને પકડ્યો હતો. આલેશ ચોગટિયા મૂળ અમરેલીના બાબરાનો વતની છે. હાલમાં પેપર લીક કેસમાં આર્થિક વ્યવહારોની તપાસ કરવામાં આવી રહી છે. સોશિયલ મીડિયા ગ્રુપમાં એક કોલેજના એક વિદ્યાર્થી આ પેપર સવારે 9:11 અપલોડ કરેલું. આ પેપરનો ટાઈમ 10 વાગે ચાલુ થવાનો છે. 9:11 અપલોડ કર્યા બાદ એ વ્યક્તિ જે છે ચોવટિયા, આલેશ ચોવટિયા, એ બાબરા, અમરેલીના બાબરા તાલુકાનો વતની છે. પ્રિન્સિપલનો મોટિવ એક્ઝેક્ટલી શું હતો એ અમે ઇન્ટ્રોગેશનમાં જાણી શકશું, પણ અત્યારના સ્ટેજે અમને એવું લાગી રહ્યું છે કે કાં તો પોતાની કોલેજના વધારે વિદ્યાર્થીઓ પાસ થાય અથવા તો કોઈ પોતાના ઓળખીતા હોય એ વિદ્યાર્થીને મદદ કરવા માટે થઈ અને આ આખું પેપર લીકેજ કરવામાં આવ્યું છે. હજી સુધી અમને આમાં આર્થિક કોઈ વ્યવહાર થયો હોય એવી કોઈ વિગત મળી નથી. પેપર જે છે એ પ્રિન્ટિંગ પ્રેસમાંથી સીલ પેકમાં સીધા જે તે કોલેજ જે તે જગ્યાએ એ લોકોએ ડિસ્ટ્રીબ્યુશન સેન્ટર બનાવેલા છે સૌરાષ્ટ્રમાં, અને એ ડિસ્ટ્રીબ્યુશન સેન્ટર ઉપર જાય છે અને ડિસ્ટ્રીબ્યુશન સેન્ટર ઉપરથી જે તે કોલેજમાં જાય છે. અને જો કોઈ કોલેજને સીલ વગર આ પેપર મળ્યા હોય બોક્સ અથવા એનું પેકેટ, તો એ કોલેજ કમ્પ્લેન કરતી હોય છે. પણ ગઈકાલે યુનિવર્સિટીને આવી કોઈ કમ્પ્લેન મળેલી નથી, એટલે ઇન્ટેન્શનલી કોઈ ખોલ્યા હોય અને આ જે આરોપી છે એણે ઇન્ટેન્શનલી ખોલ્યા છે એવું અત્યારે સાબિત થાય છે. પાટણમાં પરીક્ષા મામલે એનએસયુઆઈએ કર્યા દેખાવ. ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કુલપતિના ઘરનો ઘેરાવ કરવામાં આવ્યો. યુજી પીજીની ઓનલાઈન પરીક્ષાની માંગ કરાઈ રહી છે ત્યારે કુલપતિએ ઓફલાઈન પરીક્ષાનો નિર્ણય કરતા રોષ જોવા મળી રહ્યો છે. ગઈકાલે ચેમ્બરના ઘેરાવા બાદ આજે ઘરનો પણ ઘેરાવ કરવામાં આવ્યો. પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી છે. તો ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કુલપતિનો ઘરનો ઘેરાવ એનએસયુઆઈ દ્વારા કરવામાં આવ્યો. કુલપતિએ ઓફલાઈન પરીક્ષાનો નિર્ણય કરતા એનએસયુઆઈમાં આ બાબતે રોષ જોવા મળી રહ્યો છે, જેના કારણે ગઈકાલે યુનિવર્સિટીનો ઘેરાવ કર્યા બાદ આજે કુલપતિના ઘરનો ઘેરાવ કરવામાં આવ્યો હતો. પાટણના વારાહીની સ્કૂલનો વિડીયો વાયરલ થયો છે. અહીં સાર્વજનિક ઉચ્ચતર માધ્યમિક સ્કૂલના શિક્ષિકા સામે આક્ષેપ લાગ્યા છે. શિક્ષિકા ગીતાબેનની મનમાનીનો વિડીયો વાયરલ થયો છે. અહીં વિદ્યાર્થીઓ 10 મિનિટ લેટ આવતા સ્કૂલના ગેટને તાળા મારી દેવામાં આવ્યા. શિક્ષિકા ગીતાબેને બાળકોને ધમકી આપી. તેઓએ કહ્યું કે જીભડી મોઢામાં નાખ નહીં તો મારીને પાડી દઈશ. બાળકોનો શિક્ષિકા સામે આક્ષેપ કે ઓટણી ઓઢવા પર પણ ધમકી અપાય છે. બાળકો રજૂઆત કરવા માટે મામલતદાર કચેરીએ પહોંચ્યા. વિદ્યાર્થીઓમાં કોરોનાના કેસ વધતા તકેદારી વધારવામાં આવી રહી છે. હવે શિક્ષકોએ 2 ડોઝ લીધા છે કે નહીં તે તપાસવા ડીઓએ સૂચન કર્યા છે. ડીઓએ તમામ એજ્યુકેશન ઇન્સ્પેક્ટર્સને આ અંગે સૂચના આપી છે. અમદાવાદની સ્કૂલોમાં News18 ગુજરાતીએ રિયાલિટી ચેક કર્યું. જો કે શિક્ષકોએ રસીના 2 ડોઝ લીધા છે કે નહીં તેની તપાસ કરવામાં આવી. રાણીપની નિશાન સ્કૂલમાં News18 ચેકિંગ હાથ ધર્યું. અમદાવાદ સહિત રાજ્યભરમાં કોરોનાના કેસ વધી રહ્યા છે અને વધતા કોરોનાના કેસને ધ્યાને લેતા રાજ્યના શિક્ષણ વિભાગે અમદાવાદ સહિત રાજ્યના અલગ અલગ જિલ્લા શિક્ષણ અધિકારીઓને આદેશ કર્યા છે કે જે શાળાના શિક્ષકો છે કે તેઓએ કોરોના વેક્સિનના 2 ડોઝ લીધા છે કે કેમ. ત્યારે જિલ્લા શિક્ષણ અધિકારીની ટીમ તો અલગ અલગ શાળાઓમાં તપાસ કરી રહી છે, સાથે સાથે News18 ગુજરાતીની ટીમ પણ જે છે તે રાણીપની નિશાન સ્કૂલમાં પહોંચ્યા છે. અને હાલ આપ જોઈ શકો છો કે ધોરણ 9નો ક્લાસ છે. શિક્ષકોએ કોરોના વેક્સિનના જે ડોઝ લીધા છે કે કેમ તે રિયાલિટી ચેક News18 ગુજરાતી કરી રહ્યું છે. સાહેબ આપણી સાથે છે. સાહેબ શું કહેશો, આપે કોરોના વેક્સિનનો ડોઝ લીધો છે કે? હા, મેં કોરોના વેક્સિનના બંને ડોઝ લીધેલા છે અને હું પણ વિદ્યાર્થીઓ એ કોરોના બાબતે ખૂબ સાવચેતી રાખે એ માટે પણ પ્રયાસો કરું છું.
વિદ્યાર્થીઓને અવારનવાર સૂચના પણ આપું છું અને આ એક જરૂરી થઈ પડ્યું છે કે અત્યારે આપણા દેશમાં રાજ્યમાં કોરોનાના કેસ વધી રહ્યા છે એટલે બાળકોએ તો આપણે ખાસ ખૂબ કાળજી લેવી પડશે અને એને હું વળગી રહું છું, એનું હું ખાસ ધ્યાન આપું છું. મેડમ, કોરોના વેક્સિનના ડોઝ લેવાનું જે પ્રકારે કહેવામાં આવ્યું છે, ખાસ કરીને જે પ્રકારે કેસ વધી રહ્યા છે, આપે વેક્સિનના બંને ડોઝ લઈ લીધા? હા, મેં વેક્સિનના બંને ડોઝ લઈ લીધા છે અને મારી તમામ નાગરિકોને અપીલ છે કે આપ પણ વેક્સિનના બંને ડોઝ જરૂર ને જરૂર લઈ લો અને આપણે બધા કોરોના સામે સુરક્ષિત બચી શકીએ. તો જે પ્રકારે કોરોના સામે જે છે લડવા માટેના બે હથિયાર છે, એક તો જે છે કોરોના વેક્સિન અને બીજું કે જે કોરોનાના નિયમોનું પાલન, અને તેને લઈને જ ક્યાંક ને ક્યાંક શિક્ષણ વિભાગ પણ આગ્રહ રાખી રહ્યું છે કે તમામ શિક્ષકો જે છે કે તેઓએ કોરોના વેક્સિનના ડોઝ લઈ લીધા હોવા જોઈએ, અને તેને લઈને ક્યાંક ને ક્યાંક ન્યૂઝ 18 ને રિયાલિટી ચેક કરતા જાણવા મળ્યું છે કે શિક્ષકોએ પણ ક્યાંક ને ક્યાંક જે છે કોરોનાના ડોઝ લઈ લીધા છે અને તેઓ પણ અપીલ કરી રહ્યા છે કે તમામ નાગરિકોએ કોરોના સામે લડવા કોરોનાના ડોઝ વેક્સિનના ડોઝ જે છે તે લેવા જરૂરી છે. કેમેરામેન નિલેશ સોસા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. તો કોરોના કાળમાં આહનાએ કર્યો છે મોટો આક્ષેપ. તેઓએ કહ્યું છે કે સરકારી વીમા કંપનીઓ અને ખાનગી હોસ્પિટલ સામસામે આવી ગઈ છે. સરકારી વીમા કંપનીઓ ગ્રાહકો માટે કેશલેસ સુવિધા બંધ કરશે. 15 જાન્યુઆરીથી કેશલેસ સુવિધા બંધ કરશે. અમદાવાદ હોસ્પિટલ અને નર્સિંગ હોમ એસોસિએશને આક્ષેપ કર્યો છે કે ક્લેમના નાણાં સમયસર ચૂકવવામાં નથી આવતા. એગ્રીમેન્ટ રિન્યુઅલ કરવાના ધાંધિયા હોવાનો પણ આક્ષેપ થયો છે. ધી ન્યૂ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ, ધી ઓરિએન્ટલ ઇન્સ્યોરન્સ સામે આક્ષેપ થયા છે. તો નેશનલ ઇન્સ્યોરન્સ અને યુનાઇટેડ ઇન્ડિયા સામે પણ આક્ષેપ થયા છે. તરફથી કોઈ પણ જાતનો પ્રત્યુત્તર નથી મળતો અને જ્યારે પણ અમે મીટિંગ માટેનો સમય માંગીએ ત્યારે સમય પણ તેઓ ફાળવતા નથી હોતા. 2 વાર અમે એમને રૂબરૂ પણ મળ્યા છે, છતાં પણ આ પ્રશ્નોનું કોઈ નિરાકરણ આવતું નથી. ચારેય વીમા કંપનીઓમાં વહીવટ એકદમ અણઘડ રીતે થાય છે. વીમા એમને વીમા આરોગ્ય વીમા પ્રત્યે કોઈ પણ જાતનો ઇમ્પોર્ટન્સ આપી નથી. એમના માટે આ એક નાનો પેલું હશે, પણ દર્દીઓને અને હોસ્પિટલોને જે તકલીફ પડી રહી છે તેને લઈને અમે રજૂઆત કરી છે. અસંખ્ય રજૂઆત કરવા છતાંય કોઈ જાતનું એમને એમને એમના જવાબ એવા જ હોય છે કે અમને આ બાબતમાં અમે ડિસિઝન લઈ શકતા નથી. બોમ્બે કે દિલ્હીની વાતો કરે છે, પણ અલ્ટિમેટલી તો તે લોકોએ જ અમારા સાથે ડીલ કરવાનું હોય છે, દર્દીઓ સાથે ડીલ કરવાનું હોય છે અને હોસ્પિટલ સાથે ડીલ કરવાનું હોય છે. તો ઓમિક્રોન અને કોરોનાના કેસમાં વધારો થતાં તકેદારી પણ વધારવામાં આવી છે. આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે અમદાવાદ સ્થિત ઇમરજન્સી સેવાની મુલાકાત લીધી હતી. કટવાડા 108 ઇમરજન્સી સેવાની મુલાકાત લઈ 108 સિટીઝન મોબાઈલ એપનું લોન્ચિંગ કર્યું હતું. ઋષિકેશ પટેલે જણાવ્યું કે કોરોના વોરિયર્સનું સન્માન કરવાનો લ્હાવો મળ્યો અને તેમણે 108ની કામગીરીના પણ ભરપૂર વખાણ કર્યા હતા. 2007માં 108ની વ્યવસ્થાઓ શરૂ થઈ હતી. આજે 108 દેશમાં પોતાની સેવા આપવા માટે નંબર 1 છે. જે આપણે મોબાઈલ એપનું જે લોન્ચ કરી, એ મોબાઈલ એપ ઉપર કોઈ પણ વ્યક્તિ કોઈ એવો બનાવ બને અને નજીકમાં નજીક એની જે પણ કોઈ એમ્બ્યુલન્સ હોય એને બોલાવી શકે, એટલું જ નહીં પરંતુ નજીકના દવાખાનાઓની પણ એને માહિતી મળી જાય, ક્યાંક એને લોહીની જરૂરિયાત લાગે તો લોહીની જરૂરિયાતવાળા ક્યાં ક્યાં લોહી અવેલેબલ છે એ પણ એને ખબર પડે. એ પ્રકારની આધુનિકતાનો અને ટેકનોલોજીનો સમન્વય કરી એને ટેકનોલોજીમાં આગળ લઈ જવાનું આજે કામ થયું છે. પરંતુ કેસો વધી રહ્યા છે એટલે સતર્ક છીએ, સરકાર ચિંતિત છે અને વખતો વખત એનું મોનિટરિંગ કરી અને આપણી પાસે દવાઓનો સ્ટોક, બેડની સંખ્યા, ઓક્સિજનની વ્યવસ્થા આ બધું જ આપણે બિલકુલ તૈયાર અને રેડી પોઝિશનમાં છે. ઊંઘતા ના ઝડપાઈએ એની પણ ચિંતા કરીએ છીએ. તો આગળ જોઈશ અને સમાચારો. તો પહેલા હાલ એક બ્રેક. વેલકમ બેક. વડોદરામાં મહેસૂલ અને કાયદા મંત્રીનું સરપ્રાઇઝ ચેકિંગ. રાજેન્દ્ર ત્રિવેદીની માંજલપુરમાં મામલતદાર કચેરીની મુલાકાત. કચેરીના કામકાજ અંગે ત્રિવેદીએ નિરીક્ષણ કર્યું. ચેકિંગ દરમિયાન રાજેન્દ્ર ત્રિવેદીએ નિવેદન આપ્યું. તેઓએ કહ્યું કે કોઈ ગેરરીતિ છે કે નહીં તેની વિગતો આપીશ. ફરિયાદના આધારે રાજેન્દ્ર ત્રિવેદીએ સરપ્રાઇઝ ચેકિંગ કર્યું હતું. અગાઉ પણ અનેક જગ્યાએ આ પ્રકારે તેઓએ મુલાકાત કરી છે.
તો મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી અવારનવાર સરકારી કચેરીએ પહોંચે છે અને તેઓ કરે છે ત્યાં સરકારી સરપ્રાઇઝ ચેકિંગ. ઉલ્લેખનીય છે કે જ્યાં જ્યાં પણ તેઓને ફરિયાદ મળે છે ત્યાં તેઓ સરપ્રાઇઝ ચેકિંગ કરે છે. આ ત્રીજી વખત એવી ઘટના સામે આવી છે કે જેમાં સરકારી કચેરીનું સરપ્રાઇઝ ચેકિંગ કર્યું હોય રાજેન્દ્ર ત્રિવેદીએ. જે આ વડોદરાના માંજલપુરમાં મામલતદાર કચેરીમાં તેઓએ સરપ્રાઇઝ ચેકિંગ કર્યું હતું. આ પહેલા અમદાવાદ અને દહેગામ ગાંધીનગર ખાતે પણ તેઓએ સરપ્રાઇઝ ચેકિંગ કર્યું હતું, જેમાંથી ગાંધીનગરમાંથી જે અધિકારી હતા તે ઝડપાયા હતા. અગાઉ અમદાવાદમાં પણ આ જ પ્રકારે સરપ્રાઇઝ મુલાકાત લીધી હતી મહેસૂલ મંત્રીએ. તો ગાંધીનગરના દહેગામમાં પણ ફરિયાદ મળતા કચેરીની તેઓએ સરપ્રાઇઝ મુલાકાત લીધી હતી. ભાજપે 2022માં વિધાનસભાની તમામ 182 બેઠકો જીતવાનો લક્ષ્યાંક નિર્ધારિત કર્યો છે. ત્યારે શું છે ભાજપનો આ લક્ષ્યાંક પાછળનું ગણિત અને પક્ષના પ્રદર્શનનો ઇતિહાસ, જોઈએ આ રિપોર્ટમાં. છેલ્લા 25 વર્ષથી ગુજરાતમાં ભાજપનું શાસન છે. ગુજરાત ભાજપનું ગઢ બની ચૂક્યું છે. ત્યારે હવે ભાજપે 2022માં ગુજરાત વિધાનસભાની તમામ 182 બેઠકો જીતવાનો નિર્ધાર કર્યો છે. ભાજપના 13મા પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલના નેતૃત્વ હેઠળ આ લક્ષ્યાંક નિર્ધારિત કરાયો છે. રાજ્યમાં 25 વર્ષના શાસનમાં ભાજપની બેઠકોમાં વધારો ઘટાડો થતો રહ્યો છે. જોકે ક્યારે ભાજપ કોંગ્રેસના માધવસિંહ સોલંકી વખતના 149 બેઠકો જીતવાનો રેકોર્ડ હજુ તોડી શકી નથી. ભાજપના પ્રદેશ પ્રમુખની નિમણૂક જ્ઞાતિવાદી સમીકરણને આધારે થઈ રહી છે. અત્યાર સુધીમાં ભાજપે 5 પાટીદાર, 2 ક્ષત્રિય અને 2 ઓબીસી પ્રદેશ પ્રમુખોની નિમણૂક કરી છે. ભારતીય જનતા પાર્ટી વિપરીત સંજોગોની અંદર કામ કરી, કાર્યકર્તાઓનું નિર્માણ કરી અને આ આજની જે ફળ છે, આજની જે ક્ષણ છે, આજનું જે મકામ છે ત્યાં સુધી પહોંચી છે. ભારતીય જનતા પાર્ટીના પ્રથમ પ્રદેશના અધ્યક્ષ માનની કેશુભાઈ પટેલથી લઈ અને માનની આજના આપણા પ્રદેશ અધ્યક્ષ, વર્તમાન પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સુધીની સફરમાં ભારતીય જનતા પાર્ટીનું માત્ર આખા દેશની અંદર એક એવું સંગઠન છે કે જેમણે સત્તામાં રહીને પણ જનાધારને વધાર્યો છે. ભાજપે જ્યાં 182 બેઠકો જીતવાનો લક્ષ્યાંક નિર્ધારિત કર્યો છે, ત્યાં કોંગ્રેસે 125 બેઠકો જીતવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. ભાજપે અત્યાર સુધીની ચૂંટણીમાં મેળવેલી બેઠકો પર નજર કરીએ તો સૌથી વધુ 127 બેઠકો વજુભાઈ વાળાના પ્રદેશ પ્રમુખ તરીકેના કાર્યકાળમાં મેળવી હતી. કાશીરામ રાણાના અધ્યક્ષપણા હેઠળ ભાજપે 122 બેઠકો જીતી હતી. શંકરસિંહ વાઘેલાના અધ્યક્ષપદ હેઠળ ભાજપે 65, રાજેન્દ્રસિંહ રાણાના અધ્યક્ષપણા હેઠળ 2002માં 170 બેઠકો, પુરુષોત્તમ રૂપાલાના નેતૃત્વમાં 2007માં 121 બેઠકો, આરસી ફળદુના નેતૃત્વમાં 2012માં 115 બેઠકો અને જીતુભાઈ વાઘાણીના અધ્યક્ષપણા હેઠળ 2017માં ભાજપને 99 બેઠકો મળી. હવે 2022માં સી આર પાટીલે 182 એટલે કે તમામ બેઠકો જીતવાનો અતિ મહત્વાકાંક્ષી લક્ષ્યાંક નિર્ધારિત કર્યો છે. આ લક્ષ્યાંક પાછળ ભાજપ પાસે કારણો પણ છે. જે પ્રકારે સી આર પાટીલ સાહેબના નેતૃત્વની અંદર સંગઠન, જે પ્રકારે ઉત્તરોત્તર સંગઠનની ક્ષમતામાં વધારો કર્યો છે, એમ માનું છું કે આવનારા સમયની અંદર ભારતીય જનતા પાર્ટીનું લક્ષ્ય 182માંથી 182 સીટ જીતવા માટેનું છે. 2022ની ચૂંટણી કોંગ્રેસ માટે અસ્તિત્વનો સવાલ છે, કેમ કે આમ આદમી પાર્ટીએ તેની સામે મોટો પડકાર ઉભો કર્યો છે. જો ભાજપ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જેવું પ્રદર્શન જાળવી રાખશે તો તે 182 બેઠકોના લક્ષ્યાંકની નજીક પહોંચી શકે છે. મયુર માકડિયા, ન્યૂઝ 18 ગુજરાતી. ચૂંટણી પહેલા ભાજપનું વિસ્તારક અભિયાન. કમલમમાં મુખ્યમંત્રી અને પાર્ટી આવતીકાલે સંબોધન કરશે. આવતીકાલથી 12મી જાન્યુઆરી સુધી વિસ્તારક અભિયાન ચાલશે. નવા યુવાનોને ભાજપમાં જોડાવાનો આ વિસ્તારક અભિયાનથી પ્રયાસ કરાશે. 31મી ડિસેમ્બર સુધી યુવા ચલે બૂથ અભિયાન, 1-7 જાન્યુઆરી સુધી કોલેજો અને યુનિવર્સિટીઓમાં અભિયાન, 8-11 જાન્યુઆરી સુધી યુવા સંમેલનોની તૈયારી થશે. તો 12મી જાન્યુઆરીએ વિધાનસભા બેઠકો પર યુવા સંમેલનો થશે. બેઠક દીઠ 10 સ્થાનિક અને 10 પ્રવાસી વિસ્તારક રહેશે. રાષ્ટ્રીય યુવા દિવસ એટલે સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતિ 12મી જાન્યુઆરી. આ 19 દિવસના સમયગાળામાં યુવા મોરચાના કાર્યકર્તાઓ વિસ્તારક યોજનાના માધ્યમથી નવા યુવાનોને પાર્ટીમાં જોડવા માટેનું કામ કરવાના છે. સાથે સાથે નવા મતદારોને
સંપર્ક કરીને ભારતીય જનતા પાર્ટીના શુભેચ્છક બનાવીને આવનારા સમયમાં પાર્ટીના શુભેચ્છક પાર્ટીના મતદાર બને એ પ્રકારનું કામ કરવાના છે. ભાજપ યુવા મોરચાના પ્રમુખ અંગે ભાજપે આપી છે પ્રતિક્રિયા. પ્રમુખ પ્રશાંત કોરાટના લાકડી સાથેના વાયરલ ફોટા અંગે તેઓએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે ભાજપ કાર્યાલયમાં આપના કાર્યકરો ઘૂસીને વિરોધ કરતા હતા. બચાવમાં કોરાટે દંડો લીધો હતો, કોઈને માર્યો નથી. પોતાના કાર્યકરોના રક્ષણ માટે દંડો લેવો પડે તે ફરજ છે. ભારતીય જનતા પાર્ટીના સંસ્કારી અને સંયમી કાર્યકરો પક્ષના જ એટલે અમારા પરિવારની મહિલાઓ પર બહુ જ ખરાબ રીતે થતા ચેષ્ટાઓને જોઈ ન શકતા હોય અને એની સામે પ્રતિકાર કરવો એ ભારતીય જનતા પાર્ટીના યુવા નેતાની ફરજ છે અને ફરજના ભાગરૂપે તેઓ પ્રતિકાર કરી રહ્યા હતા. ક્યાંય કોઈ ફોટામાં તેઓ કોઈને મારતા દેખાઈ રહ્યા નથી અને આજે અમારી પક્ષની મહિલાઓ છે એટલે અમારા પરિવારની મહિલાઓ છે અને પરિવારની મહિલાઓ પર જો હુમલો થતો હોય તો એને બચાવવાની કાર્યકર્તાની ફરજ છે અને યુવા નેતા તરીકે અને યુવા પ્રમુખ તરીકે તેઓ તેમની ફરજ નિભાવી રહ્યા. તો આપણે જણાવી દઈએ કે આજે વડોદરા માંજલપુર ખાતે મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી પહોંચ્યા હતા અને તેઓએ કચેરીની મુલાકાત લીધી હતી. એવું પણ જોવામાં આવ્યું, બે જંત્રી હોવી તો ન જોઈએ પરંતુ ઓનલાઈન ગરવી ગુજરાતમાં અને અધિકારીઓ પાસેથી આ ત્રણ ગામોમાં આવી વિસંગતતા જોવા મળી. એના કારણે વિભાગે અગાઉ ચિંતા કરી અને માહિતી આપેલી તમામ સબ રજિસ્ટ્રારોને કે જંત્રીની વિસંગતતા હોય તો માર્ગદર્શન મેળવી લેવું અથવા તો જે જંત્રી સૌથી વધારે હોય એ જ ગણવી, ઓછી ગણવી નહીં. પરંતુ કેટલાક સંજોગોમાં ચાહે એ બહુ જ મોટી ક્ષતિના ભાગરૂપ, બેદરકારીના ભાગરૂપ અથવા તો બદઇરાદાપૂર્વક પણ કદાચ વિભાગમાં કોઈ કે ઓછી જંત્રીમાં દસ્તાવેજો નોંધવાની પ્રક્રિયા કરેલી છે. આ બાબત ગંભીર રીતે તપાસ માંગી લે છે અને આજે અમે અમારી પાસે જે કેસો હતા એ કેસોમાં માત્ર 4 કેસની અંદર આ જંત્રીની વિસંગતતા સાચી ઠરેલી છે. કિંમતની દ્રષ્ટિએ ગણીએ તો લગભગ 11-12 કરોડ રૂપિયા ઓછી જંત્રી, ઓછી રકમ દસ્તાવેજ કરનાર પાસેથી લેવામાં આવેલી છે. સરકારને એટલી ખોટ ગયેલી છે પરંતુ વિભાગની ખૂબ જ પેચીદી નજરમાં અને મહેસૂલની અંદર અમારા સંયુક્ત પ્રયાસથી અમે એવો પ્રયત્ન કરીએ છીએ કે ક્યાંય પણ ક્ષતિ રહી ગઈ હોય અથવા બદઇરાદો હોય તો એ શોધી કાઢવી, સરકારની આવકમાં વધારો થાય, સરકારની આવક ભૂલથી કે બેદરકારીથી કે બદઇરાદાથી નુકસાન ન થાય એ જોવાની ફરજ છે અને ફરજના ભાગરૂપ માહિતી મળતાની સાથે અધિકારીઓની ટીમ લઈને અમે આવ્યા છે અને આ ઓફિસની ચકાસણી કરી છે. અમને આ 4-5 દસ્તાવેજોની અંદર આ જંત્રી ઓછી લેવાયાનું સ્પષ્ટ જણાઈ આવ્યું છે. એક દાખલા તરીકે જંત્રી લેવાવી જોઈતી હતી 8,000 ભાવથી, લેવાઈ છે 4,000 ભાવથી, પરંતુ તે પ્લોટ નાના છે એટલે અમે અહીંયા જ અધિકારી જે મુખ્ય અધિકારી શ્રી સ્ટેમ્પના માન્ય દિનેશભાઈ પટેલ પણ સાથે આવેલા છે અને અમે અહીં જ નિર્ણય લીધો છે કે છેલ્લા 6 વર્ષના તમામ દસ્તાવેજોની ઝીણવટભરી ચકાસણી કરવામાં આવશે અને જે જંત્રી ઓછી હશે એ તાત્કાલિક ખૂટતી જંત્રીના સ્ટેમ્પ ભરવા માટેનો હુકમ કરવામાં આવશે અને તે પ્રમાણે લોકોએ ભરી દેવા, લોકો સામેથી આવીને ભરશે તો એવું સમજાશે કે આ ક્ષતિ થયેલી છે પરંતુ બદઇરાદાપૂર્વક છુપાવેલી હશે તો એ પણ ખ્યાલમાં આવશે. કારણ કે એક જ વ્યક્તિએ જો વારંવાર
ઓછી જંત્રીથી દસ્તાવેજ કરાવ્યા હોય તો તેમાં તેનો તો મહેસૂલ મંત્રી ઠેર ઠેર જે જે જગ્યાએ ફરિયાદો મળી રહી છે તેની મુલાકાતો લઈ રહ્યા છે. આ સાથે જ બ્રેકિંગ સમાપ્ત કરીશું અને વધુ સમાચાર વિસ્તારથી જોવા માટે આપ જોતા રહો ન્યૂઝ.